नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपत विद्यालय में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे पाठ त्रण तमे केटलू उचकी सको तो आपणे आनो वीडियो छे ने तमारे मंगळवारे मूकवामां बाकी रही गयो तो एटला माटे आज आपणे फरीथी ई वीडियो मूकी छे, बरोबर। तो बधा विद्यार्थीओए स्वाध्याय पोथीमां पाना नंबर 29 काढशे, एमां तमारे छे प्रश्न पेलो, नीचेनी वस्तुओ माटे आपेल खानामां भारे माटे साચું તથા હલકી માટે ચોકડી કરો। તો તમારામાં ભારે વસ્તુઓ એમાં શું કરવાનું છે? સાચું કરવાનું, અને હલકી વસ્તુઓ એમાં શું કરવાનું છે? ખોટું કરવાનું છે, બરોબર। તો તમારે એવી જ રીતે જુઓ, આમાં તમને કરેલું છે બુક અને ન્યૂઝપેપર આપેલું છે છાપો, તો બુકમાં શું કરેલું છે? સાચું, અને ન્યૂઝપેપરમાં શું કરેલું છે? ખોટું કરેલું। તો તમારે એવી જ રીતે બાજુમાં જુઓ, એક આપેલી છે તમને સોય, અને બીજું શું છે? તો કે તલવાર આપેલી છે, બરોબર। તો તમે કહી શકો કે આ સોય અને તલવારમાંથી વજનવાળી વસ્તુ કઈ કહેવાય? કઈ કહેવાય? તો કે તલવાર। આપણે તલવારમાં શું કરશું? સાચું કરશું, બરોબર। અને આ સોય છે એમાં આપણે શું કરશું? તો કે ખોટું કરશું, બરોબર ને। ત્યાર પછી શું છે? તો કે બોલ આપેલો છે, અને આ શું છે? તો કે આપણને શું આપેલું છે? લખોટી। તો આપણે જોઈ શકી કે બોલ અને લખોટીમાંથી વજનવાળો શું કહેવાય? તો કે બોલ કહેવાય। તો બોલમાં આપણે શું કરશું? સાચું। લખોટી એટલે કે ઠેરી, તો ઠેરીમાં આપણે શું કરવાનું? ખોટું, બરોબર। ત્યાર પછી છે આપણને બેગ આપેલું છે અને કંપાસ આપેલો છે, તો બેગ અને કંપાસ માંથી વજન કોનો વધારે હોય? તો કે બેગનો હોય, હોય ને। અને પછી આ શું છે? કંપાસ, તો એમાં આપણે શું હોય? વજન ઓછો હોય, તો એમાં આપણે શું કરશું? ચોકડી, બરોબર। ત્યાર પછી નીચે આવીશું આપણે, નીચે શું છે જોવો જોઈ, તો નીચે આપણને એક આ બ્લેઝર આપેલું છે, અને આ શું છે? શર્ટ છે। તો બ્લેઝર અને શર્ટમાંથી વજન કોનો વધારે હોય? તો કે બ્લેઝરનો હોય વધારે, તો આપણે એમાં શું કરશું? સાચું, અને શર્ટમાં શું કરશું? ખોટું। એવી જ રીતે આપણને આમાં આપેલું છે એક તરબૂચ અને આ સંતરું, તો સંતરું અને તરબૂચમાંથી વજન કોનો વધારે હોય? તો કે તરબૂચનો હોય, હોય ને તરબૂચનો વધારે વજન, હે। અને સંતરાનો કેવો હોય? તો કે ઓછો વજન હોય। તો આપણે સંતરામાં શું કરશું? ચોકડી, અને તરબૂચમાં શું કરશું? સાચું, બરોબર। એવી જ રીતે હવે આપણે નીચે શેનું છે? તો કે આ તો એક રજાઈ આપેલી છે, અને આ શું છે? તો કે ચટાઈ આપેલી છે। તો રજાઈ હોય એનું આપણે વજન કેટલો હોય? વધારે હોય ને, તો આપણે આમાં શું કરશું? સાચું, અને ચટાઈ એટલે કે આપણે નીચે પાથરી એને શું કહેવાય? ચટાઈ, એમાં આપણે વજન કેવો હોય? ઓછો હોય, એટલે એમાં શું કરવાનું? ચોકડી કરવાનું, બરોબર। એવી જ રીતે આપણને એક અહીંયા બટન આપેલું છે, અને અહીંયા શું છે? વ્હીલ આપેલું છે। શું આપેલું છે? વ્હીલ એટલે કે પૈડું આપેલું છે, ટાયર। તો ટાયર અને બટનમાંથી વજન કોનો વધારે હોય? ટાયરનો હોય ને, તો એમાં આપણે શું કરશું? સાચું, અને બટનમાં શું કરશું? ખોટું, બરોબર છે। ત્યાર પછી આપણને અહીંયા બતાવેલું છે શું છે જો, મોબાઈલ અને લેપટોપ, તો લેપટોપ અને મોબાઈલમાંથી વજન કોનો વધારે હોય? તો કે લેપટોપનો વધારે હોય વજન, તો એમાં આપણે શું કરશું? સાચું, બરોબર છે, અને મોબાઈલમાં આપણે શું કરશું? તો કે ખોટું કરશું। ત્યાર પછી આપણને અહીંયા બતાવેલું છે શું છે જો, આ શું છે? પ્લાસ્ટિકનો ગ્લાસ છે, અને આ શું છે? વોટર બેગ, તો પ્લાસ્ટિકના ગ્લાસ અને વોટર બેગમાંથી વજન કોનો વધારે હોય? તો કે વોટર બેગનો હોય, હોય ને, અને ગ્લાસનો ઓછો હોય, તો ઓછા વજનમાં આપણે શું કરવાનું હતું? ખોટું, અને વધારે વજન હોય એમાં શું કરવાનું છે? તો કે સાચું કરવાનું છે, બરોબર। હવે આપણે પાના નંબર
30 ઉપર આવી જાશું। આ 29 પાના નંબર હતા, હવે પાના નંબર 30 ઉપર આવી જાશું। બધા વિદ્યાર્થીઓ પાના નંબર 30 કાઢશે। જો પાના નંબર 30 ઉપર શું છે તો કે પ્રશ્ન બીજો, નીચેની વસ્તુઓ માટે આપેલ ખાનામાં સૌથી ભારે માટે સાચું તથા સૌથી હલકી વસ્તુ માટે ચોકડી કરો। તો આમાં આપેલું છે એક કુહાડી છે, ખીલી છે અને ટાચણી છે। તો તમે કહી શકો કે આમ ત્રણમાંથી સૌથી ભારે કઈ કહેવાય, કુહાડી કહેવાય, તેમાં આપણે સાચું કરવાનું, અને ટાચણી અને ખીલીમાંથી ભારે કઈ વસ્તુ કહેવાય, તો કે હલકી કઈ વસ્તુ કહેવાય, તો કે ટાચણી કહેવાય, તો આપણે આમાં શું કરશું, ખોટું। એવી જ રીતે આપણને નીચે આપેલું છે, બુક આપી છે, કાતર આપેલી છે અને પેજ આપેલું છે ચોપડીનું પાનું। તો સૌથી વધારે વજન કોનું હોય, બુકનું હોય ને, કાતર કરતા બુક જાડી હોય તો એનો વજન કેટલો હોય, વધારે હોય। તો બુકમાં આપણે સાચું કરશું બુકના ખાનામાં, અને કાતર અને પેજમાંથી સૌથી ઓછો વજન કોનો હોય, તો એક પેજ હોય તો એનો વજન કાતર કરતા ઓછો હોય ને, તો આપણે પેજના ખાનામાં શું કરશું, ચોકડી કરશું, બરોબર। હવે આપણે પાછા થોડાક નીચે આવી જાશી, એમાં જોઈએ શું કહેવા માંગે છે। જો નીચે શું છે તો કે એક તો લાકડાનું ઓલું ઝાડનું થડ છે, મોરનું પીછું છે અને હેલ્મેટ છે। તો સૌથી વધારે વજન કોનું હોય, લાકડાનું ભારાનું હોય ને, લાકડાનું થડનું, તો કે હા, અને હેલ્મેટ કરતા મોરના પીછાનું વજન કેવો હોય, ઓછો હોય, તો એમાં આપણે શું કરવાનું, ચોકડી કરવાની, બરોબર છે। ત્યાર પછી આપણે નીચે જોઈએ, એમાં પથ્થર આપેલો છે, પછી ફૂલદાની આપેલી છે અને બાકસની સળી આપેલી। તો પથ્થરનો સૌથી વધારે વજન હોય, એમાં આપણે શું કરવાનું, સાચું કરવાનું, પછી ફૂલદાની અને બાકસની સળી આપેલી, તો આ બેમાંથી સૌથી ઓછો વજન કોનો હોય, તો કે બાકસની સળીનો, તેમાં આપણે શું કરશું, ચોકડી કરશું ને। ત્યાર પછી હવે નીચે છેલ્લો પ્રશ્ન શું છે તો કે જો ગ્લાસ આપેલો છે, બોટલ આપેલી છે અને જગ આપેલો, તો આ ત્રણેયમાંથી સૌથી વધારે વજન કોનો હોય, જગનો હોય, તો આપણે જગના ખાનામાં શું કરશું, સાચું કરશું, બરોબર। અને ત્યાર પછી અહીંયા શું છે, ગ્લાસ, તો ગ્લાસ અને બોટલ એ બેમાંથી કેનો વજન ઓછો હોય, તો કે ગ્લાસનો હોય, તેમાં આપણે શું કરવાનું, ચોકડી કરવાની, સમજાણું। હવે આપણે એના પછીનું પેજ નંબર એટલે કે 31 પાના નંબર ઉપર આવી જશે બધા વિદ્યાર્થીઓ। જો પ્રશ્ન ત્રીજો, નીચેની વસ્તુઓ માટે ચીચવા પરતે ક્યાં આવશે, એ આપણે દર્શાવવાનું છે। અહીંયા તરબૂચ છે ને સંતરું છે, તો સૌથી વધારે વજન કોનું હોય, તરબૂચનું હોય, તો એ આપણે ચીચવા ઉપર રાખી તો ચીચવો શું થાય, નમી જાય, તો આપણે તરબૂચના અહીં નમી જાય એટલે નીચે આવે, તો અહીં તરબૂચ દર્શાવવાનું અને અહીંયા સંતરું દર્શાવશે। એવી જ રીતે આપણને માટલું આપ્યું છે અને બોટલ આપી, તો માટલાનો વજન બોટલ કરતાં વધારો એટલે વજન વધે તો નમી જાય, તો આપણે અહીં માટલાનું દર્શાવશે અને અહીંયા બોટલનું દર્શાવશું, બરોબર છે। પછી આપણે એવી જ રીતે નીચે આવી જશે બધા વિદ્યાર્થીઓ। જો નીચે શેનું આપેલું છે, આપણને શું આપેલું છે નીચે, તો કે એક નાનો બોલ આપેલો છે અને એક મોટો બોલ આપેલો છે। તો નાનો બોલ તો વજનમાં ઓછો હોય ને, હલકો હોય, અને આ વજનવાળો હોય, તો આપણે વજનવાળાને અહીં નીચે દર્શાવશું ચીચવામાં, અને આને અહીંયા ઉપર દર્શાવશું। તો મેં અહીંયા જેવી રીતે દર્શાવેલું છે એવી જ રીતે તમારે દર્શાવી દેવાનું છે, બરોબર છે। ત્યાર પછી થોડાક નીચે આવીશું આપણે, એમાં જો એમાં શું છે તો કે એક કુકર આપેલું છે અને એક વાટકો આપેલો, તો કુકરનો વજન વધારે હોય તો આ બાજુ નમી જાય ને, ચીચવામાં નમી જાય, વજન વધારે હોય તો, આપણે કુકરને અહીંયા દર્શાવશું અને વાટકાને અહીંયા દર્શાવશું, બરોબર। તો આવી રીતે મેં જે એરો કર્યો છે એવી રીતે તમારે દર્શાવી દેવાનું છે। ત્યાર પછી આપણે આવે છે બૂટ અને કાંસકો એટલે કે દાંતીઓ। તો બૂટ રહ્યા એ દાંતીયા કરતાં વધારે વજનવાળા હોય ને, તો આપણે બૂટ અહીંયા રાખી તો નમી જાય ને ચીચવો, અને અહીંયા કોમ રાખી તો ઊંચો થઈ જાય, તો આપણે જો બૂટ વધારે વજન હોય તો ચીચવો નમી જાય, તો આપણે બૂટોને અહીંયા દર્શાવશું અને ચીચવા ઉપર આ બાજુ શું દર્શાવશું, તો કે
કાંસકો દર્શાવશું. તો આ બધાયને સમજાય છે? મેં જેવી રીતે આવી રીતે દર્શાવેલું છે એવી જ રીતે તમારે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે, બરોબર. હવે તમારે પાના નંબર 32 ઉપર આવી જશે બધા વિદ્યાર્થીઓ. જો પાના નંબર 32 ઉપર શું છે? પ્રશ્ન ચોથો, નીચેની વસ્તુઓ માટે ચીચવા પરતે ક્યાં આવશે? હવે જગ અને બે ગ્લાસ આપેલા છે, તો બેમાંથી વજન કોનો વધારે હોય? તો કે જગનો હોય. તો આપણે જગને અહીંયા દર્શાવશું અને ગ્લાસને અહીંયા દર્શાવશું, બરોબર છે. પછી નીચે ડોલનો વજન વધારે હોય ને બે ડબલા કરતા, ટમ્બલર કરતા, તો ડોલ આપણે ચીચવા ઉપર રાખી ભરેલી પાણી, તો ચીચવો નમી જાય, તો આપણે ડોલને ક્યાં દર્શાવશું? અહીંયા દર્શાવશું. તો તમારે ડોલને લઈને પછી આવી રીતે એરો કરીને અહીંયા દર્શાવી દેવાનું, અને ટમ્બલરને શું કરવાનું? તો કે અહીંયા દર્શાવી દેવાનું, બરોબર છે. ત્યાર પછી હવે આપણે અહીંયા આવે છે નીચે શું છે જોવો. તો નીચે તમારે અહીંયા આપેલી છે એક ઈંટ, અને અહીંયા કેટલી આપેલી ઈંટો છે? તો કે બે. તો બે ઈંટ હોય તો ચીચવો નમી જાય, અને એક ઈંટ હોય તો ઉચોરીએ. તો આપણે બે ઈંટ વાળું છે એને આપણે અહીંયા દર્શાવશું, અને એક ઈંટ વાળું છે એને આપણે અહીંયા દર્શાવશું, બરોબર. ત્યાર પછી છે આપણે શું છે? તો કે જો બાચકા આપેલા છે પૈસાની પોટલી, તો પૈસાની પોટલી આપેલી છે એમાં જો અહીંયા કેટલી છે? ત્રણ. અને અહીંયા કેટલી છે? તો કે એક. તો હવે ત્રણ હોય એક કરતા વધારે વજનવાળી હોય, તો ત્રણ પોટલી અહીંયા ચીચવા ઉપર રાખી એક સાથે, તો ચીચવો શું થાય? નમી જાય. તો આ ત્રણ પોટલી છે અને આ ચીચવામાં નમે, એટલે આપણે અહીંયા દર્શાવી દેશું. અને અહીંયા શું છે? એક પોટલી. તો આપણે અહીંયા ચીચવામાં ઉપર રહીએ ને, એટલે આપણે અહીંયા એક પોટલીને આવી રીતે એરો કરીને મૂકી દેશું, બરોબર. ત્યાર પછી જો નીચે શું આપેલું છે? તો કે છેલ્લું શું છે? તો કે ઘઉંની ઘઉંના બાચકા આપેલા, એક અહીંયા બાચકું છે ને, અહીંયા કેટલા બાચકા છે? બે બાચકા. તો એક કરતાં બે બાચકા હોય તો એમાં વજન વધારે હોય, તો વજન વધારે હોય એટલે ચીચવામાં રાખી, તો ચીચવો શું થાય? નમી જાય, બરોબર. તો આપણે બે થેલી વાળા છે ને ઘઉંનું બાચકું, એને આપણે અહીંયા દર્શાવશું, અને અહીંયા શું દર્શાવશું? તો કે એક બાચકું દર્શાવી દઈશું. તો આમાં મેં જેવી રીતે તમને પૂરાવ્યું છે એવી રીતે પૂરી લેજો. અને આ વિડીયાનું જે મંગળવારે હોમવર્ક આપેલું છે એ તમારે કરવાનું છે. ફક્ત સ્વાધ્યાય પોથીમાં વિડીયો આવ્યો નહોતો, એટલા માટે તમારે ખાલી સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે, બરોબર. અને આજના વિડીયોમાં તો તમને મેં ટેસ્ટ લીધી હતી, તો એનું મેં પૂછેલું છે, બરોબર. તો એ તમારે પ્રશ્ન જવાબ લખવાના છે. ચલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.